વરસાદને કારણે ડેમમાંથી 9 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, તેમજ આગામી સમયમાં હજુ પણ 12 લાખ અને 15 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી શકે છે. તકેદારીના ભાગરૂપે સવારથી જ ટીડીઓ શ્રી સાથે અહીં 5:30 વાગ્યાના અમે હાજર છીએ. ગામ લોકોને સચેત કરવામાં આવેલા છે, જાગૃત કરવામાં આવેલા છે, તેમજ તમામ લોકોને હાથ સામગ્રી જે જરૂરિયાતની સામગ્રી છે હાથ વગી રાખવા જણાવવામાં આવેલ છે. તેમજ હજુ પણ જો પાણી વધુ ઉપર 5-6 ફૂટ ઉપર આવશે તો તાત્કાલિક એ લોકોનું નજીકના વિસ્તારનું લોકોનું સ્થળાંતર નજીકની ઊંચાણવાળી શાળામાં કરાવવામાં આવશે. તેમજ હાલમાં પણ એનડીઆરએફની ટીમ ચાણોદ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે. લોકોને નદી કિનારાના લોકોને અપીલ કરું છું કે કોઈપણ ઘાટ અથવા નદી કિનારાના વિસ્તારમાં ન જાય, તેમજ કોઈપણ જરૂરિયાતના સમયે તાલુકા કંટ્રોલ રૂમનો કે તલાટીનો અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે. સાવધ રહો અને કોઈપણ જરૂરિયાતના સમયે કંટ્રોલ રૂમનો સંપર્ક કરો. ગઈકાલે નંદેરિયામાં કુલ 4 કુટુંબના 17 લોકોનું, તેમજ કરનાડી ગામે 3 કુટુંબના 11 વ્યક્તિઓ, આમ કુલ 28 લોકોનું અગમચક ચેતીના ભાગરૂપે ઊંચાઈવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવેલ. આજે હજુ સુધી કોઈ સ્થળાંતર કરવામાં આવેલ નથી. અંદાજિત આ કાંઠાના કરનાડી છે, ચાંદોદ છે, નંદેરિયા છે, ભીમપુરા છે અને માંડવા, એ 5 ગામો ઉપરાંત જે પેટાપરા હોય એ લોકોને એલર્ટ કરવામાં આવેલા છે.